મહીસાગર જિલ્લામાં આવેલા સંતરામપુર તાલુકાના સંતરામપુર નગરમાં છેલ્લા બે દિવસમાં બટાકા અને ડુંગળીના ભાવમાં સતત વધારો થયેલો જોવા મળતા ગૃહિણીઓનું દરરોજનું બજેટ ખોરવાઈ જવા પામ્યું છે। ગત અઠવાડિયાની વાત કરવામાં આવે તો ગત અઠવાડિયે ડુંગળી 30 રૂપિયે કિલો અને બટાટા 20 રૂપિયે કિલો મળતા હતા, પરંતુ હાલમાં તાજેતરમાં બે દિવસની અંદર બટેટાનો ભાવ વધી જવા પામ્યો છે, ત્યારે ડુંગળી 30 રૂપિયાથી વધીને 80થી 100 તેમજ બટાટાના ભાવ 60થી 80 થઈ જતા ગરીબ મધ્યમ વર્ગના લોકો ચિંતામાં પડી ગયેલા જોવા મળે છે। વાત કરવામાં આવે તો સંતરામપુરની, તો સંતરામપુરની અંદર 85% લોકો ગરીબ અને મધ્યમ વર્ગના રહે છે, જેને લઈને ગરીબોને કસ્તુરી ડુંગળી અને બટેટા હાલમાં આસમાનને સૂઈ રહ્યા, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના મુખારવિંદ ઉપર નિરાશા વ્યાપી ગયેલી જોવા મળે છે। તેની સામે શિયાળાની ઋતુની શરૂઆત થવાની તૈયારી છે, ત્યારે શાકભાજીમાં લીલા શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે। વાલોર પાપડી તેમજ આદુ લસણ લીલા મરચાંનો ભાવ પણ 20 રૂપિયાનો હતો, તેની જગ્યાએ 120 રૂપિયાનો કિલો જોવા મળે છે, જ્યારે તેની સામે ટીંડોળા દૂધી અને મેથી ભાજી ચણાની ભાજી ભાવ પણ મિનિમમ 70થી 80 રૂપિયે કિલો જોવા મળે છે। હોટલોમાં અને નાસ્તાની લારીઓમાંથી ડુંગળી ગાયબ થઈ જવા પામી છે। સતત વધતા જતા ભાવોને લઈને સંતરામપુર નગર તેમજ તાલુકાના ગામડાઓના લોકોમાં ભારે નિરાશા વ્યાપી જવા પામી છે। સરકાર દ્વારા જે મોટા મોટા સ્ટોકિસ્ટો અને કાળાબજારીઓ સ્ટોક કરીને ઊંચા ભાવો ખાવાની દાનત રાખી પ્રજાને લૂંટવાનો કારસો રાખે છે, તેની સામે તાત્કાલિક અસરથી પગલાં ભરવામાં આવે તો એકાએક વધી ગયેલા શાકભાજી તેમજ ડુંગળી બટાકાના ભાવ નિયંત્રણમાં આવી શકે તેમ છે। અમીન કોઠારી, ZSTV મહીસાગર।